નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં. દાહોદ લોકસભા બેઠક ઉપર 1950 મતદાન મથકો ઉપર મતદાન પ્રક્રિયા પૂર્ણ થતાં મતદાન મથકોના કર્મચારીઓ ઈવીએમ મશીનો લઈ રિસીવિંગ સેન્ટર પહોંચ્યા, જ્યાં ઈવીએમ સ્ટ્રોંગ રૂમમાં પહોંચાડવાની કામગીરી શરૂ થઈ. દાહોદ લોકસભા બેઠક માટે આજે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. 6 વાગ્યા સુધી ચાલેલ મતદાન પ્રક્રિયા પૂર્ણ થતાં મતદાન મથકના કર્મચારીઓ ઈવીએમ અને વીવીપેટ સહિતની ચૂંટણી સામગ્રી સીલબંધ સ્થિતિમાં લઈને રાતના નવજીવન કોલેજ ખાતે તંત્ર દ્વારા તૈયાર કરાયેલા રિસીવિંગ સેન્ટર ઉપર પહોંચ્યા હતા, જ્યાં ઢોલ નગારા સાથે સ્વાગત કરાયું હતું. દાહોદ જિલ્લામાં જે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, ત્યારે ઈવીએમ મશીન રિસીવિંગની કામગીરીને લઈને ચૂંટણી કર્મચારીઓ રિસીવિંગ માટે આવી રહ્યા છે, ત્યારે આપણી સાથે દાહોદના મામલતદાર મનોજ મિશ્રા સર છે. આપણે એમને પૂછીશું કે ઈવીએમ મશીનની રિસીવિંગની કામગીરીને લઈને એમને શું કહેવું છે. લોકસભા ચૂંટણી અંતર્ગત આજે અમારી 132 દાહોદ વિધાનસભા મત વિસ્તારની અંદર જે આજે સવારથી અત્યાર સુધી જે મતદાન જે શરૂઆત કરી હતી સવારમાંથી અને શાંતિપૂર્ણ માહોલમાં છે, તો મતદાનની કામગીરી પૂર્ણ કરેલી છે. સાથે સાથે મારા જે આ પોલિંગ ટુકડીઓ છે એ એમનું સાહિત્ય અને ઈવીએમ મશીનો શાંતિપૂર્ણ રીતે એમ કે લઈને આવી રહ્યા છે. એમના માનમાં મેં ઢોલ નગારા ત્રાંસાની વ્યવસ્થા કરી હતી અને નાચી કૂદીને અમે સ્વીકાર્યા છે, આવકાર્યા છે. અને અમારું જે કંઈ મટીરિયલ જે પોલિંગ ટુકડીઓ લઈને આવી છે એ જે તે રિસીવિંગના ટેબલ ઉપર છે, તો અમે એ શાંતિપૂર્ણ રીતે જમા કરાવીએ છીએ. અને આ લોકો માટે થાકીને આવેલા છે, આ લોકો માટે છે તો અમે જમવાની અને પીવાના પાણીની વ્યવસ્થા પણ કરેલી છે અને ખૂબ શાંતિમય વાતાવરણની અંદર આ ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થયેલી છે, એટલે અમે ખૂબ હાશકારો અનુભવીએ છીએ. સાથે સાથે જિલ્લા વહીવટીતંત્રએ પણ અમને જે આ કામ પરિપૂર્ણ કરવા માટે અમારી ઉપર ભરોસો કર્યો હતો, સાથે સાથે અમને જોશ પૂરો પાડ્યો હતો, એટલે જિલ્લા વહીવટીતંત્રનો પણ અમે ખૂબ ખૂબ આભાર કરીએ છીએ. કારણ કે આ આટલી કાળઝાળ ગરમીની અંદર જો અમારી પોલિંગ ટુકડીઓ છે એ આ મતદાનની પ્રક્રિયામાં એમ કે સફળતા મેળવી છે, એટલે એમનો ખૂબ આભાર માગીએ છીએ. સાથે સાથે આ કામગીરી છે તો બિલકુલ અનિચ્છનીય બનાવ સિવાય આ કામગીરી પૂર્ણ થયેલી છે, એટલે વહીવટીતંત્રએ ખૂબ જ હાશકારો અનુભવ્યો છે. તો આ હતી ઈવીએમ મશીન રિસીવિંગની કામગીરી. ડીટીવી ન્યૂઝ, હુસેન ચુનાવાલા, દાહોદ. તમામ મતદાન કેન્દ્રો ઉપર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થતાં તંત્રએ હાશકારો લીધો હતો. રિસીવિંગ સેન્ટર ખાતે ચૂંટણીલક્ષી પત્રકો તેમજ સાહિત્ય જમા કરી ઈવીએમ વીવીપેટ સ્ટ્રોંગ રૂમ ખાતે પહોંચાડવાની કામગીરી હાથ ધરાઈ હતી. ઓગણીસ દાહોદ સંસદીય મત વિસ્તારની ચૂંટણીની કામગીરી આજે સવારથી સતત ચાલુમાં હતી અને સવારે 7 વાગ્યાથી 6 વાગ્યા સુધી સતત મતદાન એમ કે ચાલુ રહ્યું હતું આખા જિલ્લામાં. મારા 132 વિધાનસભા મત વિસ્તારની અંદર જે કંઈ મતદાન થયું છે આજે આખો દિવસ, એની જે પોલિંગ ટુકડીઓ છે એ શાંતિમય રીતે પોતાની જે સાધન સામગ્રી જેવા કે ઈવીએમ મશીનો છે, વૈધાનિક કવરો છે, સાથે સાથે બીજું સાહિત્ય છે એ લઈને આવી રહી છે. બીજી વસ્તુ એવી છે કે શાંતિપૂર્ણ માહોલમાં આ ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થયેલી છે અને આ લોકો માટે જે થાકીને આવેલા છે, કંટાળીને આવેલા છે અને અત્યારે ઉનાળાની ગરમી ચાલે છે, એમના માટે પીવાના પાણીની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા કરેલી છે અને શાંતિથી એ લોકો જમી પણ રહ્યા છે. અન્ય મેડિકલની ટીમો પણ અત્યાર ઉપસ્થિત છે, એટલે દરેક કર્મચારી અધિકારીઓને અમે બહુ જ કાળજી લીધેલી છે અને શાંતિપૂર્ણ માહોલમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ બન્યા સિવાય આ ચૂંટણીની કામગીરી પૂર્ણ થઈ છે.